અમેરિકાનો વિઝા છે, કહી દેવું જોઈએ કે સ્ટુડન્ટ વિઝા છે, 18 વર્ષનો સ્ટુડન્ટ વિઝા છે. આવા કેસ હું તમારી સાથે ચર્ચી રહ્યો છું, એ મારા અનુભવમાં છે. સર ક્યારે કહ્યું નહીં, એને કીધું અમેરિકાનો વિઝા છે, અમે તો માન્યું કે વાહ અમેરિકાનો છે, પણ સ્ટુડન્ટ વિઝા છે, એ પૂરું થશે પછી એક્સટેન્ડ નહીં થાય, નહીં થાય તો એને પાછું આવવું પડશે, પાછું આવશે તો મારા મમ્મી પપ્પાને નહીં ગમે. કેમ નહીં ગમે? કારણ કે એને તો યુએસએ જતા છોકરાને પરણાવવાની હતી, હવે એ નથી, માટે અમારે લગ્ન તોડી નાખવું છે. ભવિષ્યમાં દુઃખી ન થવા માટેના સુખના પગલાં તમે લગ્ન ગ્રંથિથી જોડાઓ, એ પહેલાં તમે ન ભરો તો તમારે ભવિષ્યમાં દુઃખી થવું પડે. મિત્રો માનો કે પરણી ગયા, ચાલો આવું કાંઈ ટાઈમ બાઈમ ન મળ્યો ને બહુ ચર્ચા ન થઈને પરણી ગયા, તમે નોકરી કરવા જાઓ અહીંયા બોસને સહન કરો છો કે નથી કરતા? જરાક પૂછો. કેમ? તો કે એ મહિને દાડાળો પગાર આપે છે, થોડોક વાયડો છે, બીજાને ફેવર કરે છે, મને ઉતારી પાડે છે, બધી વાત સાચી. કરો છો કે નથી કરતા સહન? કે છોડીને આવતા રહ્યો છો? રાઈટ. સમાજમાં તમે જેની ભેગા હરો છો ફરો છો, વડીલો છે એ બધા, એમાંથી કેટલાય ના તમને સ્વભાવ નથી ગમતા, ઝઘડ્યા કરો છો ની, અરે નોખા પડી જાઓ છો, સહન કરો છો ને? સહન જો એવા બહારના લોકોને તમે સહન કરી લઈ શકતા હો તો સમજપૂર્વક તમે જેનો હાથ પકડ્યો છે સપ્તપદી પઢીને લોકોની હાજરીમાં, એને સહન કરવું તો આનંદનો વિષય છે સાહેબ.